આપણા શરીરની અંદર તમામ અંગો જે છે એ તમામ અંગોમાંથી બે જ અંગો એવા છે જે અવિરતપણે જન્મથી લઈને મૃત્યુ સુધી 365 દિવસ અવિરત કાર્ય કરતા રહે છે, હૃદય અને ફેફસા. બાળપણમાં આપણે શરીર વિજ્ઞાનની અંદર શીરા અને ધમની આ બે અંગો વિશે વિસ્તારથી બાળપણમાં આપણે શરીર વિજ્ઞાનમાં ભણ્યા હશું. ધમનીમાં જે લોહી ફરતું હોય છે તે શુદ્ધ લાલ કલરનું હોય છે, તેની અંદર ઓક્સિજનનું પ્રમાણ હોવાના કારણે આ જે લોહી જે છે તે શુદ્ધ લાલ કલરનું દેખાય છે. ધમનીનું જે મુખ્ય કાર્ય છે એ હૃદય પાસેથી શુદ્ધ ઓક્સિજન વાળું લોહી લઈને શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડવાનું છે. તેવી જ રીતે શીરા જે છે એ અશુદ્ધ લોહી શરીરના બીજા અંગો પાસેથી મેળવીને હૃદયમાં પહોંચાડે છે. એની અંદર ઓક્સિજનનું પ્રમાણ ન હોવાના કારણે આ લોહી કાળાશ પડતા લાલ રંગનું હોય છે અને આ પૂરી પ્રણાલીમાં હૃદય જે છે એ અવિરત કાર્ય કરે છે. એક મિનિટની અંદર કમસે કમ 72 વખત આપણું હૃદય ધબકે છે અને એ પ્રત્યેક ધબકારા જે છે એ આપણા શરીરમાં લોહીને કન્ટિન્યુ ફરતું રાખે છે અને આ કાર્ય આપણું હૃદય એક પણ દિવસ, એક પણ મિનિટ, એક પણ સેકન્ડ આરામ કર્યા વગર અવિરતપણે કર્યા કરે છે. પરંતુ આપણી અનેક પ્રકારની ભૂલો, ખાવાની અશુદ્ધિ, યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ, ન ખાવાની વસ્તુ આપણે વારે વારે ખાયા કરીએ અને આ તમામ વસ્તુનું પાચન થયા બાદ આ તમામ ગંદકી લોહીમાં ભળે છે અને આ લોહીમાં જ્યારે ગંદકી ભળે છે ત્યારે એ ધીરે 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 આપણા હૃદયની અંદર જમા થાય છે. આપણા હૃદયની અંદર જે મુખ્ય ચાર નળીઓ હોય છે જેને કોરોનરી આર્ટરીસ કહેવામાં આવે છે અને એની અંદર જ્યારે અશુદ્ધિ ભેગી થાય અને ક્ષમતાથી વધારે જ્યારે એ ભેગી થાય અને હૃદય પોતાની કાર્યક્ષમતા ગુમાવે છે અને એના કારણે કોઈ હુમલો આવે છે, એટક થાય છે, હૃદય પોતાનું કાર્ય કરવાનું બંધ કરે છે, એને જ આપણે હૃદય રોગનો હુમલો કહીએ છીએ.